આપણે જે ડેલ્ટા જી ની વાત કરશું આપણે વાત કરતા હતા ઉષ્મા ગતિ શાસ્ત્રના બીજા નિયમ બરોબર હવે એના પછી આજે શીખવાનું છે ઉષ્મા ગતિ શાસ્ત્રનો ત્રીજો પણ આજે બીજો નિયમ જે છે એ બીજા નિયમની જો વાત કરીએ તો એની આધારે સમીકરણ આપણે આવું બનાવશું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ડી ડેલ્ટા એસ હવે પછી જે છે ને આપણે માઇનસ વાળો સૂત્ર વાપરશું કારણ કે હવે આપણને આઈડિયા આવી ગયો છે કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે આપમેળે થતી હોય કે નહીં તો એના માટે જે છે ઈ એન્ટ્રોપીનું મૂલ્ય કેવું બનતું હોય છે પોઝિટિવ જ બનતું હોય છે બરાબર છે અને કોઈ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી હવે ધીરે ધીરે શું થશે વધવામાં જશે બરાબર એન્ટ્રોપી કોઈની ઘટતી નથી કોઈ કામ થાય તો હંમેશા અવ્યવસ્થા તો થાય બરાબર કામ કરી તો કંઈક ભૂલ થાય તો કામ કરશો એટલે અહીંયા આપણે મૂલ્યમાં પણ ફેરફાર જોવા મળશે એટલે હવે પછી જ્યારે ભવિષ્યમાં આપણે આ ગિબ્સ હેલ્મોન સમીકરણની વાત કરશું કે નહીં ત્યારે હવે પછી આપણે નિશાની કેવી લેશો માઇનસ અત્યાર સુધી આપણે શું લેતા હતા જનરલ સમીકરણ લેતા હતા બરોબર છે કે ભાઈ ડેલ્ટા યુ છે તો પ્લસ ઓર માઇનસ ક્યુ પ્લસ ઓર માઇનસ ડબલ્યુ બરોબર છે તો હવે આપણે જે છે નું જનરલ સમીકરણમાં આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા મારે મૂલ્ય કેવું લેવાનું છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એ માઇનસ બી ડેલ્ટા એસ આનો 12મા ધોરણમાં એક ચેપ્ટરમાં ઉપયોગ આવશે બરોબર છે ત્યારે આપણે અહીંયા માઇનસ નિશાનીથી આગળ વધવાનો થશે હવે આપણે એના પછી જે છે એ વાત કરવાની છે ત્રીજા નિયમની તો આપણે જે ત્રીજો નિયમ શીખશું ને એ એન્ટ્રોપીની સાપેક્ષમાં શીખવાનો છે કોની સાપેક્ષમાં શીખશું એન્ટ્રોપી એન્ટ્રોપીને હવે આપણે જે છે ખ્યાલ આવી ગયો છે અને આપણે અવ્યવસ્થા તરીકે ઓળખશું જેના તરીકે અવ્યવસ્થા પણ અવ્યવસ્થાની વાત કરીએ તો ઘન પદાર્થની અંદર અવ્યવસ્થા સૌથી ઓછી હોય પ્રવાહીની અંદર આવી અવ્યવસ્થા કેવી હોય એના કરતાં પણ વધારે અને કોઈ પણ વાયુ હોય તો અવ્યવસ્થા એના કરતાં પણ જે છે એ વધારે જોવા મળવાની બરોબર હવે સાંભળો તો જે ઘન પ્રવાહી અને વાયુ પદાર્થ આપણી પાસે આવેલા છે એમાં જે આપણે કીધું કે અવ્યવસ્થાનું મૂલ્ય સૌથી ઓછું શેમાં હોય ઘનમાં તો ઘનમાં પણ સેનો અવ્યવસ્થાનું મૂલ્ય સૌથી ઓછું હશે તો આવા ઘનના આપણે બે પ્રકાર પાડશું કેટલા પ્રકાર પાડશું બે આ જે ઘન પદાર્થ છે ને એ હકીકતમાં ઘન પદાર્થ બે ભાગમાં વહેંચાઈ જશે એમાં એક જે છે એને નામ આપવાનું છે સ્ફટિકમય ઘન અને બીજાને નામ આપવાનું છે અસ્ફટિકમય ઘન મતલબ ઘન પદાર્થની ગોઠવણી કરવા જાઓ તો એની અંદર બે પ્રકાર પડશે કયો કયો સ્ફટિકમય અને અસ્ફટિકમય તો આ જે સ્ફટિકમય ઘન જે છે ને આનો મતલબ થાય દાણેદાર કેવો મતલબ થાય દાણેદાર દાણેદાર એટલે કે સરખા તો મે પણ પાન મસાલો તો આ જે દાણેદાર જે છે કે નહીં એનો મતલબ આમાં ગોઠવણી સૌથી વધારે સુનિશ્ચિત હશે અને આજે છે ને અસ્ફટિકમય એટલે આને પાવડર જેવું કહેવાય કેવું કહેવાય પાવડર ઘઉંનો લોટ હોય કે નહીં તો ઘઉંના લોટ જે છે એ કેવો થયો અસ્ફટિકમય પણ ખાંડ હોય કે નહીં તો ખાંડ જેવી થઈ જાય એ સ્ફટિકમય એટલે ખાંડ તમે હાથ પર જાય કરકરિયા જેવી લાગે બરાબર છે અને એના એક ચોસલા દેખાતા હોય બરાબર કોકડી ખાંડને ખાવા સિવાય પણ હાથમાં લ્યો કે નહીં ને જોવાનું ત્યારે આપણનીમાં શું જોવા મળશે ચોસલા જોવા મળશે તો ચોસલા વાળું છે એટલે શું થયું સ્ફટિકમય બરાબર છે અને પાવડર જેવું હોય તો શું કહેવાનું અવસ્ફટિક આની અવ્યવસ્થા કેવી હોય પોઝિટિવ બીજું હવે આપણે કોઈ ઘટકની વાત કરીએ તો કે ભાઈ પદાર્થ જે છે એ અશુદ્ધિ ધરાવે છે તો અશુદ્ધિ જે છે એના કારણે પણ જે તે ઘટકની જે છે એ અવ્યવસ્થા શું થતો હોય વધારે તો આપણે અશુદ્ધિ જે છે એમાંથી જો પદાર્થનું શુદ્ધિકરણ કરવા જઈએ ને તો આ જે શુદ્ધિકરણ દરમિયાન આપણને જે ઘટક મળશે એમાં અવ્યવસ્થા પાછી કેવી થશે તો એમાં પણ ઘટેલી જોવા મળે છે તો હવે આપણે આ બધા જ વસ્તુને આધારે શીખવું છે ઉષ્મા ગતિ શાસ્ત્રનો
ત્રીજો નિયમ હવે આ બધાને આધારે જે છે આપણે શું શીખવું છે તો કે આ બધાને આધારે શીખવું છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ઈ ત્રીજો નિયમ જે છે નન્ટ્સ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો કોણે સમજાવ્યો નન્ટ્સ નામના વૈજ્ઞાનિક હવે જો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહે છે સાંભળજો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનો મૂલ્ય ક્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હોય છે જોજો નિયમ સમજાણો એક વખત પડતી ગઈ આપણે કે અહીંયા આપણે કેવો લેવાનો છે સંપૂર્ણ શુદ્ધ પદાર્થ એટલે પહેલા તેમાં અશુદ્ધિ છે નહીં અશુદ્ધિ નથી હોતી એનો મતલબ એની અવ્યવસ્થા કેવી થાય ઘટી જાય એન્ટ્રોપી કેવી થાય ઘટી જાય અને એવો પાછો કેવો લેવાનો સ્ફટિકમય પદાર્થ લેવાનો અને સ્ફટિકમય પદાર્થનું આપણે મૂલ્ય ક્યારે લેવાનો નિરપેક્ષ શૂન્ય તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું થાય નિરપેક્ષ શૂન્ય તાપમાનનો મતલબ થાય -273 અંશ સેલ્સિયસ અથવા એને કહેવામાં આવે છે 0 કેલ્વિન શું કહેવાય એને 0 કેલ્વિન કહેવાય 0 કેલ્વિન હોય કે નહીં ત્યારે કોઈ પણ પદાર્થ જે છે એ હંમેશા સુનિશ્ચિત થઈ જાય કેવા થઈ જાય સુનિશ્ચિત એટલે -273 અંશ સેલ્સિયસ એટલે એને શું કહેવાનું છે 0 કેલ્વિન અહીંયા આપણે શું દર્શાવીએ છીએ 0 કેલ્વિન આ ખટરાવે નહીં કોઈ ઓન ઓકે પ્લીઝ અહીંયા આપણે અહીંયા ઓકે નથી લખેલો આ શું દર્શાવીએ છીએ 0 કેલ્વિન દર્શાવીએ છીએ એટલે આ જે છે તો હવે આપણે જે છે એ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની વાત કરીએ તેની ગોઠવણી કેવી હશે એની ગોઠવણી એકદમ સુનિશ્ચિત થયેલી હશે એટલે એના ઘટકો જે છે એમની વચ્ચે ચોક્કસ પ્રકારનો જ અંતર જોવા મળશે અને હવે આ ગોઠવણી એટલી બધી સુનિશ્ચિત છે કે આના ઘટકો હલનચલન પણ કરતા નથી એટલે આવા પદાર્થ જે છે એની ગતિ ઊર્જા જે છે ગતિ ઊર્જા એટલે શું થાય કાઇનેટિક એનર્જી થાય 1/2 એમવી સ્ક્વેર એનું મૂલ્ય કેવું થઈ જાય 0 થઈ જાય આવા કણ જે છે તમે ઠાકર જાવ ઠાકર જાવ ઠાકર જાવ એટલે વરાળ હોય ને પાસો સ્વરૂપે શું કહેવાય વરાળ એટલે પાસો તો પાસો હોય તો શું થાય તો કે ભાઈ અણુ અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય જેમ જેમ તાપમાન ઘટાડો એ અણુ બધા કેવા આવે નજીક આવતા છે અણુ કેવા આવે નજીક આવે એક સમય એવો આવશે પ્રવાહી થઈ જશે તો પહેલા જે દૂર દૂર ફેલાયેલા હતા એ કેવા આવી ગયા નજીક હજુ તમે તાપમાન ઘટાડશો કેવા બનશે ઘટના અને એમાં તમે જે -273 સુધી લઈ જશો ને એટલે અણુ જે છે ને ટૂટવાય ભેગી જશે તો એકદમ બદલ કરો એટલે ગતિ ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જાય 0 અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જાય અને સ્થિતિ ઉર્જા જે છે ને મહત્તમ થઈ જશે કેવું થઈ જશે મહત્તમ અને આવા સમયે તમે એન્ટ્રોપીના મૂલ્ય જોવા જાઓ તો એન્ટ્રોપીના મૂલ્ય કેવા પડશે શૂન્ય જોવા કેવો જોવા મળશે એકદમ શૂન્ય જોવા મળશે ખ્યાલ આવી જશે તો જો જોઈ આજના દિવસમાં આપણે અત્યાર સુધીમાં શું ચર્ચા કરી તો કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ હવે ગિબ્સ હેલ્મોલ્ટ્ઝ સમીકરણ લેશો કે તેમાં અવ્યવસ્થા વધવાની છે પ્રક્રિયા થશે એટલે અવ્યવસ્થા કેવી થાય વધે છે એટલે હવે પછી આપણે સમીકરણ કયું વાપરશું ભવિષ્યમાં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ હવે આને જનરલ સ્વરૂપ કહી દેવાનું કઈ કેન્દ્રનું જનરલ સ્વરૂપ આપણે આમાં કિંમત મૂકીને દાખલા ભરશું તો ગિબ્સ હેલ્મોલ્ટ્ઝ સમીકરણ થઈ ગયું એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા અવ્યવસ્થા જોવા જાવ તો ઘનની ઓછી પ્રવાહીની વધારે એમાં વાયુ જે છે એની સૌથી વધારે તો ઘનમાં કોની સૌથી ઓછી તો કે સ્ફટિકમય ઘન સ્ફટિકમય એટલે કેવા દાણેદાર સ્વરૂપ બરાબર હવે આ દાણેદાર સ્વરૂપની વાત કરીએ તો અશુદ્ધિનો તમે શુદ્ધિકરણ કરવા જાઓ તો અશુદ્ધિ છે તો પણ અવ્યવસ્થા છે અશુદ્ધિ નથી તો અવ્યવસ્થા કેવી થઈ જશે એકદમ ઓછી તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય નિરપેક્ષ શૂન્ય તાપમાને કેવું થઈ જાય શૂન્ય અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલો થઈ ગયો -273
ઊર્જા સમયે જોવા જાવ તો આવા ગણો અણુ જે છે એની ગતિ ઊર્જા જે છે કેવી થઈ જશે 0 અને સ્થિતિ ઊર્જા જે છે કેવી થઈ જશે મહત્તમ એટલા માટે એન્ટ્રોપી ડેલ્ટા S બરાબર કેવી જોવા પડશે 0 જોવા પડશે કેવી જશે એટલી વસ્તુ સમજાઈ જશે ચાલો તો હવે આના કરતા આગળ વધીએ चलो जो अबे बात करवानी छे आयोनिक घन पदार्थनी बनाओ और जो आपने आयोनिक घन बनावो हुए के ने तो एना माटे जे छे से नी जरूर पड़से तो क्या आपने जरूर पड़से बोर्न अने हेबर जे छे ई बन्ने वैज्ञानिकोए आपने एक मेथड आवी ચક્રીય પ્રણાલી ચક્રીય મેથડ એટલે આપણે નામ શું આપ્યું છે બોર્ન હેબર ચક્ર હવે સાંભળો આજે બોર્ન હેબર ચક્ર જે છે એની જો વાત કરીએ કે નહીં તો એ આયોનિક પદાર્થની બનાવટ માટલા આયોનિક ઘન બને તો મૂળ રીતે જોવા જઈએ તો ચાર પ્રકારના ઘન પદાર્થ હોય કેટલા પ્રકારના ચાર હવે કયા કયા ચાર છે પહેલા એનું વર્ગીકરણ તમને કહી દઉં પછી આપણે જે છે એમાંથી આયોનિક ઘન શીખશું એટલે એક આપણી પાસે જે છે ઈ જો ઘન પદાર્થ આવેલો હોય તો આ જે ઘન પદાર્થ જે છે કે નહીં એને આપણે ચાર ભાગમાં વહેંચી નાખશું આનો જે પહેલો પ્રકાર જે છે ને એને બોલાય આણ્વીય ઘન શું બોલાય આણ્વીય ઘન બીજો પ્રકાર જે છે એને બોલવામાં આવે છે આયોનિક ઘન આનો નાનો ત્રીજો પ્રકાર જે છે એને બોલવામાં આવે છે ધાતવીય ઘન અને હવે જે ચોથો પ્રકાર જે છે ને એને કહેવાનું છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન કેવા પ્રકારનો ઘન જાળીદાર જાળી નથી હો એવો છે જાળીદાર ઘન છે એટલે ત્રિપરિમાણીય નેટવર્ક બંધારણ કહેવાય અજો આ જાળીદાર તે હોય કે નહીં આના ઉદાહરણ બે એક આવશે હીરાભાઈ અને એક આવશે ગ્રેફાઇટભાઈ પછી આની બીજી એક બેન રહી ગઈ કોણ આવે ફુલરે કે ફુલેરી ફુલે જો આજે ફુલેરી છે કે નહીં ઈ પાછો સેમાં આવશે આણ્વીય ઘનમાં આવશે સેમાં આવશે વિભાગ આણ્વીય ઘનમાં શું કામ કારણ તો હીરો હોય ને તો હીરાનું બંધારણ જે છે આમ સમચતુષ્ફલક કેવું સમચતુષ્ફલક પણ સતત અને સતત તો ફેલાયેલું હોય ત્રિપરિમાણમાં બધી બાજુએ ફેલાયેલું હોય આપણે એના અણુને પકડી ન શકીએ કે કેટલા કાર્બનને હીરો ભરો થઈ જાય છે કે કેટલા કાર્બનને ગ્રેફાઇટ ભરો થઈ જાય છે એ અનંત સુધી ફેલાયેલો જ હોય પણ ફુલેરિન હોય કે નહીં એમાં પાછું ફિક્સ થઈ જાય કે ભાઈ ફુલેરિનમાં તમે 60 કાર્બનને ભેગા કરો કે નહીં તો આ 60 કાર્બન જે છે એ ફૂટબોલના દડા જેવા બની જાય અને ફૂટબોલના દડા જેવા બની જાય એટલે અણુ ભરો થઈ જાય તો એવા અણુ જે છે એને શું કહેવાય તો કે અણુ નિશ્ચિત થઈ ગયો એટલે એવા અણુને આપણે ફુલેરિન તરીકે ઓળખશું સોકર બોલ એટલે કેતા શું કેતા સોકર બોલ હોકી બોલ્સ ના કારણે બધો તો ને આયોનિક ઘનની આપણે વાત કરીએ તો અત્યારે આપણે શીખવાનું છે કે બે ઘટકો વચ્ચે જે છે શું આવેલું હોવું જોઈએ તો કે એક ધનાયન હોવો જોઈએ અને એક ઋણાયન હોવો જોઈએ અને એમની વચ્ચે ટપકાવાળો બંધ બને કેવો બંધ બને ટપકાવાળો બંધ હોય ને શું કહેવાય આયોનિક બંધ લીટાવાળા બંધ હોય તો શું કહેવાય સહસંયોજક અને તીરવાળા બંધ હોય ને તીરવાળા બરાબર છે તો એને કહેવાય સવર્ગ સહસંયોજક બરાબર અને ધાત્વીય ઘન હોય કે નહીં તો એમાં શબ્દ આવશે પરમાણુ કર્નેલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તો એમાં આ બે વચ્ચે બંધ બનતા હોય આકર્ષણ થતું હોય હકીકતમાં જોવા જઈએ તો ચાલો તો આ તો આપણે ટોટલ ઘનની વાત કરી કે આપણી પાસે કોઈ પણ પ્રકારના ઘન પદાર્થ આવેલા છે તો એ મૂળ ચાર થશે આણ્વીય આયોનિક ધાત્વીય અને સહસંયોજક પ્રકાર એમાંથી તમારે આયોનિક ઘન બનાવવો હોય તો ઘણી બધી એન્થાલ્પી શીખવી પડશે શું શીખવી પડશે ઘણી બધી એન્થાલ્પી આ એન્થાલ્પીમાં આપણે કોની વાત કરશો બોર્ન હેબર ચક્રની વાત કરવાની છે ચલો તો મૂળભૂત રીતે જે થતી પ્રક્રિયા છે ને પ્રક્રિયા પહેલા શીખીએ
એટલે મૂળ પ્રક્રિયા આવી છે કે જેમાં આપણે સોડિયમ સોલિડ લેવાનો એમાં 1/2 ક્લોરીન ગેસ તરીકે લેવાનો અને આ બેને ભેગા કરના તો શું બની જાય NaCl સોલિડ શું બની જાય NaCl સોલિડ એટલે સોડિયમ ક્લોરીન એમાંથી શું બનશે NaCl હવે જોવો જોઈએ આપણે ટોટલ જે છે 5 તબક્કા કરવા પડશે 5 પ્રકારની એન્થાલ્પી શીખવાની છે આમાંથી અહીંયા જોવા માટે એમાં બે કોના માટે હશે સોડિયમ માટે બે કોના માટે ક્લોરીન માટે અને એક કોના માટે સોડિયમ અને ક્લોરીન બે ભેગા કરીએ ત્યારે તો આમાંથી આપણે પહેલો તબક્કો જે શીખવો છે એમાં આપણે સોડિયમ સોલિડ હોય કે નહીં એને સીધો ગેસ બનાવી નાખવો છે શું બનાવી નાખવું છે ગેસ શું કહેવાય ઘનનો સીધો વાયુમાં રૂપાંતરણ થાય એને શું કહેવાય એટલે કપૂરદાની જોઈશ તમે કપૂરદાની કપૂરદાની કપૂર મૂકો ને એટલે સીધે સીધો ઘન હોય કે નહીં એને સીધો બાષ્પ બની જાય બરાબર છે તો કપૂરદાની જેમાં પ્રક્રિયા થાય ને ઉર્ધ્વપાતન કહેવાય શું કહેવાય ઉર્ધ્વપાતન બરાબર ઘનમાંથી સીધો વાયુ બને ને શું કહેવાય ઉર્ધ્વપાતન અને અંગ્રેજીમાં સબલિમેશન બોલાય શું બોલાય ચલો સબલિમેશન તો હવે આપણે પ્રક્રિયા લખીએ કે આપણી પાસે સોડિયમ જે છે સોલિડ છે એનો રૂપાંતરણ આપણે શેમાં કરી નાખવું છે સોડિયમ ગેસમાં એમનું તો થાય નહીં એટલે હવે આપણે આને ઊર્જા આપવી પડશે ડેલ્ટા એસ એચ કેટલી ઊર્જા આપવી પડશે ડેલ્ટા એસ એચ જેટલી ડેલ્ટા એટલે ઉષ્માનો તફાવત એસ એટલે સબલિમેશન એચ એટલે ઉષ્મા હીટ એન્થાલ્પી તો અહીંયા આપણે એને ઉષ્મા આપશો ને તો ઘનનો શું બને વાયુ તો એનો મતલબ એવો થયો કે આવી પ્રક્રિયા જે છે એના મૂલ્ય કેવા જોવા પડશે પોઝિટિવ જોવા પડશે કેવા જોવા પડશે પોઝિટિવ જોવા પડશે ચાલો તો પહેલા તબક્કામાં શું કર્યો સોલિડમાંથી ગેસ બનાવ્યો પણ આપણે આયન જોઈ છે શું જોઈ છે આયન પ્રક્રિયા માટે આપણે સમજ્યા કે એમાં M+1 જોઈ છે આપણે તો આયન કઈ રીતે બને હવે આપણી પાસે જે ગેસ છે કે નહીં એમાંથી આયન બનાવવો છે પરમાણુમાંથી શું કરવું છે આયન બનાવવું છે હવે પરમાણુમાંથી આયન બનાવવાની પ્રક્રિયા એટલે કઈ થાય આયનિંગ પર જેવા પ્રકારનું કામ કરવું જેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય તો પરમાણુમાંથી આયન બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય આયનીકરણ શું બોલાય આયનીકરણ આયનીકરણને અંગ્રેજીમાં શું કહેશો આયનીકરણને અંગ્રેજીમાં એને આયોનાઇઝેશન બોલે શું બોલાય આયોનાઇઝેશન કે ભાઈ આયનીકરણ થાય છે સોડિયમ જે છે ને ભાઈબંધ આપણી પાસે એને ગેસ તરીકે હોય એમાંથી શું બની જાય Na+ ગેસ અને એક ઇલેક્ટ્રોન કેવો થાય છૂટો પડી જાય એટલે ઇલેક્ટ્રોન તો જોડાયેલો જ હોય પણ આપણે શું કરવો પડે ઇલેક્ટ્રોનને પકડી ખેંચી નાખવો પડે તો એના માટે જે ઊર્જા આપવી પડશે એને શું કહેવાય ડેલ્ટા IH કહેવાય શું કહેવાય ડેલ્ટા IH તો અહીંયા ઇલેક્ટ્રોનને ખેંચી નાખવો પડવો પડે તો કે ને બરોબર છે એટલે પરાણે જે છે આપણે કામ કરવું પડે એટલે પરાણે કામ કરો તો એને ઊર્જા આપવી પડે એટલે ડેલ્ટા આઈ એચ જે છે એ પણ કેવો બનશે અહીંયા પોઝિટિવ બનશે કેવો બનશે પ્લસ કારણ કે ઊર્જા આપો છો તો કામ થાય છે નકર તો કઈ કામ થવાનું છે નહીં હવે આના પછી ત્રીજા નંબર એટલે જો બે પ્રક્રિયા કોની પૂરી કરી આપણે સોડિયમ બે પ્રક્રિયા કોની પૂરી કરી સોડિયમ તો સોડિયમ જે છે એમાંથી પહેલા શું બનાવ્યું ગેસ ગેસ માંથી શું બનાવ્યો આયન હવે મારો કાઢીએ ક્લોરીન ક્લોરીન હોય ને લાક્ષણિક વાયુ કહેવાય કેવો વાયુ કહેવાય લાક્ષણિક સાચા વાયુ કોઈ પણ સાચા વાયુ હોય ને એ હંમેશા દ્વિપરમાણીય હોય કેવા હોય દ્વિપરમાણીય આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે અત્યારે યાદ રાખજો બધું કે લાક્ષણિક વાયુ અથવા તો સાચા વાયુ કોને કહેવાય હંમેશા દ્વિપરમાણીય હોય જો હાઇડ્રોજન તો કે વાયુ કેવો લાક્ષણિક હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન તો O2 નાઇટ્રોજન તો N2 ક્લોરીન તો Cl2 તો આ બધા જે દ્વિપરમાણીય છે ને એ બધાને શું બોલાય લાક્ષણિક વાયુ બોલે પણ આપણે માંથી એક જ પરમાણુનું કામ છે એટલે આપણે અણુને શું કરવો પડશે તોડી નાખવો પડશે શું કરવું પડશે તોડવો પડે અણુ જે છે એને તોડ
અને વિઘટનને અંગ્રેજીમાં શું કહેશો ડીકમ્પોઝિશન શું બોલાય ડીકમ્પોઝિશન હવે આપણે અણુ જે છે એ કેટલો લીધેલો છે તો કે 1/2 Cl2 ગેસ અડધો જ અણુ લીધો છે Cl2 હોય તો આખો અણુ પણ અહીંયા આપણે જે છે કેવો લીધેલો છે અડધો તો ભઈ હવે અડધો અણુ લ્યો તો એની પ્રક્રિયા જે છે એના માટે ઊર્જા કેટલી અપાય તો કે અડધી જ અપાય બસમાં જવું હોય નાના છોકરા હોય તે બિગિન કેટલી લેવાની હોય અડધી લેવાની બરોબર છે બ્રાન્ડિસમાં હોય તો કેટલી લેવાની હોય લેવાની તાવ બરોબર છે કોકળા બે દેવા પણ અહીંયા જે છે એ આપણે અડધી ટિકિટ લેવી પડે તો અહીંયા આપણી પાસે જે છે શું આવી જાય ક્લોરીન ગેસ તો જે અડધો અણુ હતો એને તોડ્યો ને તો એને ઊર્જા કેટલી આવી અડધી એટલે આને બોલાય ડેલ્ટા ડીકમ્પોઝિશન નો ડી અડધાનો બગડો અને ઉષ્માનો એચ એટલે આને શેના વડે દર્શાવાય ડેલ્ટા V/2H વડે શેના વડે દર્શાવાય ડેલ્ટા V/2H એટલે હવે આપણી પાસે અહીંયા પણ જે ઊર્જા છે ને ડેલ્ટા V/2H અહીંયા પણ તમારે ઊર્જા આપવી પડે તો આ જે ત્રણ તબક્કા થયા ને ત્રણે ત્રણમાં જોવો જોઈએ ઊર્જા આપણે આપવી પડે છે ત્રણે ત્રણ તબક્કા કેવા છે ઉષ્મા શોષણ છે કેવા છે ઉષ્મા શોષણ હવે ચોથા નંબરે ક્લોરીન ગેસ તો બની ગયો પણ આપણે ક્લોરીન કેવો જોઈએ છે માઇનસ તરીકે જોઈએ છે તો એને ઇલેક્ટ્રોન આપવો પડશે ચાલો તો હવે આપણે આને ઇલેક્ટ્રોન જે છે ને આપી દઈએ ચાલો અહીંયા આપી દઈએ ચોથો તબક્કો કયો છે કે જેમાં ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આને બોલશો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું બોલાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઇલેક્ટ્રોન મેળવશે ને એટલે આને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હવે એ શું કરે છે તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એટલે આપણી પાસે જે એક જ ક્લોરીન ગેસ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે ને એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારતી રાધીનો રેડ થઈ જાય શું નામ રાધીનો રેડ થઈ જાય ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારે તો રાધી હું કામ થઈ જાય નાના છોકરા કે આપણે લોલીપોપ આપીને રાધી થઈ જાય કૂદકા મારવા પડે એમ ક્લોરીન તમે એક ઇલેક્ટ્રોન આપો ને તો એ કૂદકા મારવા પડે કેમ કે એક જ ઇલેક્ટ્રોનની જરૂર હતી અષ્ટક પૂરું કરવા માટે અને તમે એને એક ઇલેક્ટ્રોન આપી દો એટલે કેવો થઈ જવાનો તો કે રાજી થઈ જાય હવે રાજી થાય એટલે હંમેશા શું થાય ઊર્જા છૂટી પડે એટલે ડેલ્ટા EgH જે છે ને એ હંમેશા કેવી હોય માઇનસ અહીંયા કઈ ઊર્જા આપવી પડશે EgH ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે EgH તો એટલે અહીંયા આ તબક્કો કેવો થઈ ગયો માઇનસ થઈ ગયો કેવો થઈ ગયો માઇનસ ચલો ચાર તબક્કા છે ને બે કોના સોડિયમના બે કોના ક્લોરીનના હવે એક તબક્કો કયો કરવાનો સોડિયમનો અને ક્લોરીનનો હવે બેને ભેગા કરો છો સોડિયમ અને ક્લોરીનને ભેગા કરો તો શું થાય NaCl નું સર્જન થાય શું થાય NaCl નું સર્જન થાય એટલે હવે જો આપણે સર્જનની વાત કરીએ તો અંગ્રેજીમાં ફોર્મેશન કહેવાય શું કહેવાય ફોર્મેશન કોઈ પણ બે વસ્તુને આપણે ભેગી કરીએ છીએ એટલે પ્લસ Cl માઈનસ એટલે શું થયું તરત જ જે છે એ NaCl નું સર્જન થયું ફોર્મેશન થયું તો હવે અહીંયા બંધ બનવાની પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા બંધ બનવાની એટલે આપણી પાસે એક Na+ ગેસ છે બીજો ક્લોરીન માઈનસ ગેસ છે એટલે આપણી વચ્ચે પ્રક્રિયા થાય તો Na+ Cl- એટલે કે હવે NaCl સોલિડ બને છે તો આ બંને વચ્ચે સર્જન થવાની જે એન્થાલ્પી છે એટલા માટે આપણે શેના વડે દર્શાવશો ડેલ્ટા FH વડે દર્શાવશો શેના વડે દર્શાવશો ડેલ્ટા FH વડે દર્શાવવામાં આવે અને અહીંયા બંધ નિર્માણની પ્રક્રિયા હંમેશા કેવી હોય ઉષ્મા ક્ષેપક જ હોય એટલે જવાબ પાછો કેવો આવશે નેગેટિવ કેવો જવાબ આવશે નેગેટિવ તો આજે અહીં આપણે પાંચ તબક્કા કર્યા કયા તબક્કા કર્યા વિભન પાંચ તબક્કા કર્યા હવે આ પાંચે પાંચને આપણે ચકેડામાં લઈ લેશું શેમાં લઈ લેશું ચકેડામાં પાંચે પાંચ તબક્કા જે છે એને કુંડાળામાં લઈ લેવા અને ધ્યાન રાખવાનું આ કુંડાળામાં કશો પગ પડી જાય નહીં બરોબર આપણે પછી સાળંગપુર લઈ જવા પડે ત્યાં ખબર ને ચોકડી ખેંચી ખેંચી ભગાડે ધ્યાન રાખશું એટલે આ જુઓ આ ચક્ર કઈ રીતે બનશે એની વાત કરીએ
આપણી પાસે જે છે એ સોડિયમ સોલિડ છે વત્તા 1/2 ક્લોરીન ગેસ છે એટલે એમાંથી શું બનશે NaCl સોલિડ પણ આ કરવા માટે થઈને આપણે કેટલા કામ કરવા પડ્યા તો કે પહેલા સોડિયમ જે છે એને શું બનાવવો પડ્યો તો સોડિયમ ગેસ બનાવવો પડ્યો તો સોડિયમ ગેસ બનાવ્યો તો એમાંથી પાછું શું કરવો પડ્યો તો સોડિયમ પ્લસ બનાવવો પડ્યો તો પહેલું કામ કરવા માટે શેની જરૂર પડી હતી ડેલ્ટા SH ની બીજું કામ કરવા માટે શેની જરૂર પડી હતી ડેલ્ટા IH ની ચાલો હવે બીજું હવે આપણે ક્લોરીન જે છે એને શું કરવો પડ્યો તો ભાંગવો પડ્યો તો એટલે ક્લોરીન ને તમે ભાંગો એટલે રૂપાંતર શેમાં થઈ ગયો ક્લોરીન ગેસ માં અને પછી એને એક ઇલેક્ટ્રોન આપીને રાજીકરણ નહીં કરતો એટલે શું બની ગયો તો ક્લોરીન માઇનસ ગેસ પણ ભાંગવા માટે કેટલી ઊર્જા આવી તે ડેલ્ટા D/2H જેટલી અને રાજી કરવા માટે કેટલી ઊર્જા આવી તે ડેલ્ટા EgH જેટલી તો હવે આ સોડિયમ પ્લસ ગેસ અને ક્લોરીન માઇનસ ગેસ એ બે ભેગા થઈ તો શું બની જાય NaCl સોલિડ એટલે કેટલામો તબક્કો થયો પાંચમો એટલે પાંચમા તબક્કાને બોલશું આપણે ડેલ્ટા FH તો જે એન્થાલ્પી હતી ને કુલ એન્થાલ્પી કેટલી હતી આવી પાંચ પ્રકારની હતી કેટલી પાંચ પ્રકારની એન્થાલ્પી આપણે શીખા સબ્લિમેશન આયોનાઇઝેશન ડીકમ્પોઝિશન ઇલેક્ટ્રોન ગેઇન અને ફોર્મેશન બરાબર તો પાંચે પાંચ એન્થાલ્પીના સિમ્બોલ કેવા પ્રકારના હોય એ થોડું જોઈ લેવાનું અને કઈ રીતે અહીંયા ઉષ્મા ક્ષેપક બને છે કે ઉષ્મા શોષક બને છે થોડું એ પણ જોઈ લેવાનું આવડી જશે સમજાઈ જશે પરીક્ષામાં પૂછે તો આવડશે ચાલો આપણે પુશ કરી નાખો પછી પાછા આગળ વધીએ હવે આપણે વાત કરવાની છે ડેલ્ટા G જે છે જેને આપણે મુક્ત ઊર્જાનો ફેરફાર કહીએ છીએ હવે આપણે આવો શબ્દ સમજેલા છીએ કે આપમેળે થતી પ્રક્રિયાની જો વાત કરીએ કોઈ પણ પ્રક્રિયા કે જે ક્યારે થાય આપમેળે તો એનો મતલબ એવો થયો કે અહીંયા ડેલ્ટા G નું મૂલ્ય આપણને ફરજ જ્યાં કેવું મળવું જોઈએ નેગેટિવ જ મળવું જોઈએ ઋણ મળવું જોઈએ તો હવે આપણે આવા જે છે કાર્યોની વાત કરીએ ને કાર્ય તો કાર્ય બે પ્રકારના હશે કે એવું કયું કાર્ય કરીએ કે જેમાં આપણને ઊર્જાના મૂલ્ય નેગેટિવ મળે તો કે તમે બે પ્રકારના કાર્ય કરીએ પહેલું કાર્ય જે છે એ આપણે યાંત્રિક કાર્ય કરીએ કયું કાર્ય કરીએ યાંત્રિક કાર્ય કરીએ અને બીજું આપણે વિદ્યુતીય કાર્ય કરીએ અજો તો યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય વચ્ચેનો જે સંબંધ સમજાવે છે ને એટલે આને બોલવામાં આવે છે ગિબ્સની મુક્ત ઊર્જા શું કહેવામાં આવે છે ગિબ્સની મુક્ત ઊર્જા બરાબર ચાલો તો યાંત્રિક કાર્ય માટે ડેલ્ટા G બરાબર શું કરવાનો માઇનસ W મેક્સિમમ બરાબર કે ડેલ્ટા G એટલે ગિબ્સની મુક્ત ઊર્જા આપણે કાર્ય કરીએ છીએ પણ કેવું કરવાનું શક્ય એટલું મહત્તમ એટલે માઇનસ W મેક્સિમમ પણ આપણે જેમાં ભણવાનું છે શીખવાનું છે એ વિદ્યુતીય કાર્ય હશે એટલા માટે આપણે એને કહેશું ડેલ્ટા G બરાબર માઇનસ W ઇલેક્ટ્રિકલ શું કહેશું આપણે એને માઇનસ W ઇલેક્ટ્રિકલ એટલે ELECTRIC ટૂંકમાં લખી નાખ્યું આપણે ઇલેક્ટ્રિક એટલે આ વિદ્યુતીય કાર્ય અજો વિદ્યુતીય કાર્ય કઈ રીતે થાય તો કે ભાઈ એના માટે તમે ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક કોષ શીખેલા છો અથવા એવું કોઈ શીખેલા છો કે જેવા આપણે દ્રાવણમાં બે હળિયા નાખીએ કે નહીં એટલે એમાંથી પોટેન્શિયલ ઉત્પન્ન થાય બરાબર પછી કા જો ટૂંકમાં સમજાય આપણી પાસે છે ને આવા બે પ્રકારના પાત્ર કેટલા પ્રકારના પાત્ર હોય બે પ્રકાર બરાબર 12મા ધોરણમાં બધું વ્યવસ્થિત ડિટેલમાં શીખશો એક પાત્ર જે છે કે નહીં એમાં જે છે એ શું લઈ લેવાનું તમારે ZnSO4 નું દ્રાવણ અને બીજું જે પાત્ર હોય કે નહીં એમાં તમારે શું કરી નાખવાનું CuSO4 નું દ્રાવણ કોનું દ્રાવણ લેવાનું CuSO4 હવે આમાં એક સળિયો તમારે ડૂબાડવાનો જેને ઝીંક ધાતુનો સળિયો કહેવાય કોનો સળિયો કહેવાય ઝીંકનો અહીંયા તમારે એક સળિયો જે છે એ ડૂબાડી દેવાનો જેને કોપર ધાતુનો કહેવાય અને બંને જે છે
એને વાહક તાર વડે જોડી દેવાનું સેના વડે જોડી દેવાનું વાહક તાર વડે જોડી દેવાનું અને પાત્ર જે છે એને સંતુલન જળવાઈ રહે એટલે વચ્ચે ક્ષાર સેતુ જોડી દેવાનું આ બધાનો ઉપયોગ આપણે 12માં ધોરણમાં શીખવાનો થશે બરોબર એટલે આને શું કહેવાય ક્ષાર સેતુ કહેવાય શું કહેવાય ક્ષાર સેતુ પણ જેવા તમે બે દ્રાવણની અંદર આ બંને સળિયા ડૂબાડો કે નહીં એટલે આપ મેળે કાર્ય થાય કેવું કામ થાય આપ મેળે કાર્ય થાય અને આપ મેળે કાર્ય થવાના કારણે શું થાય તો કે આ વિદ્યુત ઉત્પન્ન કરે ઉદાહરણ તરીકે આપણે ઓલી બેટરીની વાત કરતા હોઈએ બરોબર છે બેટરી તમે જોઈલી છે ને એક્ટિવામાં આવે બાઇકમાં આવે કારમાં આવે તો આ બે છેડા બેન પર ચપલા જોડી દો કે નહીં તરત મ્યુટેશન થઈ જાય ચાલુ થઈ જાય આ એવું જો આ બે સળિયા જો બરાબર અહીંયા જે છે એ જો હું બલ્બ મૂકી દઉં કે નહીં નાનકડી ગળોપડી મૂકી દઉં શું મૂકી દઉં નાનકડી ગળોપડી અને બે સળિયા ડૂબાડી દઉં કે નહીં એટલે તરત જ જે છે એ લાઈટ બલ્બ જવાજબ થવા પડે કે થવા પડે લાઈટ બલ્બ જવાજબ થાય એટલે હવે આપણે આ જે વસ્તુ થઈ કે નહીં એ આ પેડ આમાં તમારે કોઈ જ પ્રકારનું કાર્ય કરવું પડે નહીં એટલા માટે આપણને મૂલ્ય કયું મળી ગયું જોવો જ હોય ડેલ્ટા જી બરાબર માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ તો આ જે ઇલેક્ટ્રિકલ કામ થાય છે ને હવે અહીંયા લખશું આપણે કે આ ઇલેક્ટ્રિકલ કામ ઈ એન એફ અને ઈ સેલના કારણે થાય કોના કારણે થાય એન એફ અને ઈ સેલના કારણે જો બધા મતલબ સમજાવો આ એન એટલે શું સમજવાનું ખબર છે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર શું સમજવાનું ઇલેક્ટ્રોનનો ફેરફાર એફ એટલે શું કહેવાનું ફેરાડે અચળાંક ફેરાડે અચળાંક હોય ને એફ બરાબર એની કિંમત કેટલી હોય 96500 કુલમ્બ ફિક્સ જ હોય કેટલી હોય 96500 કુલમ્બ અને ઈ જીરો સેલ જે છે કે નહીં ઈ ઝિંક અને કોપરના પોટેન્શિયલનો તફાવત હોય બરાબર છે એટલે ઝિંક ઓબ્લિક કોપર માટે એની કિંમત કેટલી હોય 1.10 વોલ્ટ હોય જોવો છે બધું ફિક્સ જ થઈ ગયું બરાબર બધું શું થઈ ગયું ફિક્સ હવે અહીંયા ઝિંકમાંથી કોપરમાં રૂપાંતરણ થાય એટલે રેડોક્સ પ્રક્રિયા તમે શીખાશો રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે જોવા જઈએ તો ઝિંક જે છે ને ઈ એનોડ તરીકે વર્તે સેના તરીકે અને કોપર સેના તરીકે વર્તે કેથોડ એનોડ હોય ને ઈ કઈ પ્રક્રિયા આપે ઝિંકમાંથી ઝિંક પ્લસ 2 બનાવે અને બે ઇલેક્ટ્રોન છૂટા આપણે કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન ઝિંક માંથી શું બને ઝિંક પ્લસ 2 બને બે ઇલેક્ટ્રોન છૂટા પડે કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન કોપર હોય ને કોપર ઈ આ બે ઇલેક્ટ્રોનનો શું કરે સ્વીકાર કરે એટલે શું બની જાય કોપર સોલિડ અહીંયા શું થઈ જાય રિડક્સ કુલ પ્રક્રિયા કેવી થઈ કુલ કે બબે ઇલેક્ટ્રોન કેન્સલ અહીંયા લેવાનું ઝિંક વત્તા કોપર પ્લસ 2 એટલે બની શું જાય ઝિંક પ્લસ 2 અને કોપર તો આ દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો તો કે ભાઈ 2 તો જો n ની કિંમત મળી ગઈ ફેરાડે અચળાંકની કિંમત મળી ગઈ અને ઈ સેલની કિંમતો કેટલી આવી છે 1.10 પણ હવે જો મારે આના ઉપરથી ડેલ્ટા જી ગોતવાનો હોય ને તો ડેલ્ટા જી બરાબર શું થઈ જાય માઇનસ n f e 0 સેલ હવે આપણે દરેક વખતે સૂત્રમાં માઇનસ શું કામ લેવાનું ખબર પડી ગઈ કે નહીં એટલા માટે આપણે એનો તમને સુધારો કીધો કે ડેલ્ટા જી બરાબર શું કરવાનું ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા એચ જો હવે બધી વખતે શું લખીએ માઇનસ એચ કારણ કે આ પેડે થતી પ્રક્રિયા હશે તો આપણે મૂલ્ય કેવા લેવાના માઇનસ લેવાના છે એટલે માઇનસ એન એફ ઈ જીરો સેલ બરાબર તો હવે આપણે ભવિષ્યમાં જે છે આ સૂત્રમાં વધી કિંમત મૂકશું અને આગળ વધતા શીખવાડશું બરાબર આજ માટે અહીંયા સુધી રાખીએ છીએ ચાલો